નમસ્કાર મિત્રો, માહિતી પુસ્તક યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે મિત્રો છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે, જેમાં મિત્રો સૌથી વધુ ઉમરગામમાં 7.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મિત્રો, આદ્રા નક્ષત્ર પૂરું થતાં પૂર્ણવસુ નક્ષત્ર બેસી જતું હોય છે. આ નક્ષત્રમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. તો આવો જાણીએ કેવો વરસાદ પડશે પૂર્ણવસુમાં. તો મિત્રો, વધુ માહિતી મેળવો તે પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, પૂર્ણવસુ નક્ષત્ર 6/7/2022 અને બુધવારથી ચાલુ થતું હોય છે, એટલે કે આજથી ચાલુ થઈ ગયું છે. વરસાદી માહોલ યથાવત રહે છે, મધ્યમ વરસાદ પડતો હોય છે. પૂર્ણવસુ નક્ષત્રનું વાહન ઉંદર છે અને વાહન ઉપરથી જ વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવતો હોય છે. આ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે, એટલે કે પૂર્ણવસુ નક્ષત્રમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળશે. પૂર્ણવસુ નક્ષત્ર પછી પુષ્પ નક્ષત્રની શરૂઆત થઈ જશે. તેમનો વાહન ઘોડો હોય છે અને તે નક્ષત્રમાં છૂટો સવાયો વરસાદ જોવા મળતો હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ રાજ્યમાં મેઘ કહેરના વર્તારા છે. 8 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે, તો દક્ષિણ ગુજરાતમાં માછીમારોને આજેથી દરિયો ન ખેડવામાં સૂચના આપી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો છે, પણ હજુ પણ ગુજરાતમાં વરસાદની સરેરાશ 34% ઘટ છે. ત્યારબાદ મિત્રો આંબાલાલ પટેલની આગાહી જોઈએ તો ત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ખેડૂતોને માટે રાહતની આગાહી કરી છે કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની કમી છે. તો આંબાલાલની આગાહી મુજબ આજે 5 અને 6 જુલાઈમાં અમદાવાદમાં મેઘબર થઈ શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદના સંકેત છે. ધીરે ધીરે એક સપ્તાહમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં 10 જુલાઈથી 15 તારીખ સુધી મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. તો મિત્રો, આપના વિસ્તારમાં હાલ કેવો વરસાદ પડી રહ્યો છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. આભાર, થેન્ક યુ.